નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નવસ્તન રૂપ એન્ડ વસંતી વિદ્યાલય દ્વારા હું નામ વર્ષોનો લાભ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે પેજ નંબર 110 ઉપર ગણિતમાં પ્રશ્ન નંબર 23 ગણો અને ચોરસમાં અંક લખો અને વર્તુળ છે એમાં બંનેમાંથી સૌથી મોટી સંખ્યાઓમાં રાઈટની નિશાની તથા નાની સંખ્યાઓમાં રોંગની નિશાની કરવાની છે. અહીંયા માટલા આપણે ગણવાના છે. પહેલા ખાતામાં 14 છે અને અહીંયા છે 13 છે. તો સૌથી મોટી સંખ્યા છે એમાં આપણે રાઈટ કરવાનું છે, નાની સંખ્યા છે એમાં રોંગ. તેમજ અહીંયા પાંદડા ગણવાના છે. પાંદડા પહેલા ખાતામાં 14 છે, બીજામાં 19 છે. ગણો અને પછી જ અહીંયા સંખ્યા લખવાની. અહીંયા લખવાની છે સંખ્યા. તો આ પહેલામાં 14 છે, તો અહીં 14 લખવાના. અહીંયા 19 છે, તો આ ખાનામાં 19 લખવાના છે. હવે 19 છે એ મોટા છે, તો અહીંયા રાઈટ ની નિશાની કરવાની. 14 છે સંખ્યા નાની છે, તો અહીં રોંગ કરવાનું. તેમજ અહીં ગળો આપ્યા છે, તો પહેલા ખાનામાં 15 ગળા છે અને બીજામાં છે એ 11 છે. તો મોટી સંખ્યા કઈ છે તો કે 15, તો ત્યાં રાઈટ ની નિશાની, અને 11 છે સંખ્યા નાની છે, તો ત્યાં રોંગ ની નિશાની કરવાની છે. હવે નીચે કેરી આપેલી છે. પહેલા ખાનામાં 17 છે અને આ ખાનામાં 19 છે. તો 19 એ મોટા છે અને 17 એ નાના છે. તો 19 ની સંખ્યા છે આપણે રાઈટ ની નિશાની, અને 17 છે ત્યાં રોંગ ની નિશાની કરવાની છે. હવે આ રીતના તમારે તમારી બુદ્ધિ અંદર ઉતારવાનું રહેશે. હવે કીધું છે કે પાછળ આગળના પેજમાં 111 પેજ ઉપર તરત પહેલાની સંખ્યા લખો. હવે અહીંયા તરત પહેલાની સંખ્યા મેં અહીંયા થોડી લખેલી છે. આપણે આગળની સંખ્યા એની જોવાની, પહેલાની. મતલબ 19 છે તો એના પહેલા કેટલા આવે, તો કે 18. અહીંયા 14 છે તો 14 પહેલા કેટલા આવે, 13. અહીંયા 16 છે તો 16 પહેલા કેટલા આવે, 15. 12 છે તો 12 પહેલા આવે, 11. 20 આપેલા છે, 20 પહેલા આવે, 19. 11 છે તો 11 પહેલા કેટલા આવે, 10. 18 છે તો 18 પહેલા આવશે, 17. અહીંયા 15 આપેલા છે, 15 પહેલા 16. અહીંયા 17 આપેલા છે, 15 પહેલા આવશે અહીંયા 14, અને અહીંયા 17 આપેલા છે તો ત્યાં આવશે 16. અહીંયા આપણને આપેલા છે 13, તો ત્યાં આવશે 12. હવે આગળની સંખ્યા આપણે, મતલબ આ જે સંખ્યા હતી એની પહેલા ની લઈ, 19 પહેલા 18, અહીં 14 છે તો 14 ની પહેલા 13, અહીંયા 16 છે તો 16 પહેલા 15, 12 છે તો 12 પહેલા 11, અહીં 20 આપેલા છે તો 20 પહેલા 19, અહીંયા 11 છે તો 11 પહેલા 10, 18 છે તો 18 પહેલા 17, હવે 15 છે તો 15 પહેલા 14, અહીં 17 છે તો 17 પહેલા 16, અને અહીં 13 છે તો 13 પહેલા 12. હવે એની પછીની સંખ્યા કીધી છે, તો તે પછી 14, 12 પછી 13, 11 પછી 12, 18 પછી 19, 14 પછી 15, 19 પછી 20, અને 17 પછી 18, અને 15 આપ્યા છે, 15 પછી 16, 16 આપેલા છે તો 16 પછી 17, અહીં 10 છે તો 10 પછી 11. હવે આ થઈ આપણી પછીની સંખ્યા. એ જે સંખ્યા હોય એની પછીની સંખ્યા આપણે લખી છે. હવે ત્યારબાદ આપણને એ કીધું છે વચ્ચેની સંખ્યા લખો. હવે અહીં વચ્ચેની સંખ્યા આપણે લખવાની છે. અહીંયા 13 આપ્યા છે અને 15. હવે 13 અને 15 ની વચ્ચે કેટલા આવે, તો કે 14. તો 13 પછી 14, પછી 11 આપેલા છે અને 13 આપેલા છે, તો 11 પછી 12, 18 છે 18 પછી 19, 19 પછી 20, 17 છે 17 પછી 18, અને 18 પછી કેટલા આવે, 19. અહીંયા 16 છે તો 16 પછી 17, અને 17 પછી 18. 14 આપેલા છે, 14 પછી 15, અને 15 પછી 16. અહીંયા 12 છે તો 12 પછી 13, અને 13 પછી 14. 10 છે તો 10 પછી 11. હવે મોટી સંખ્યા ઉપર રાઉન્ડ કરવાનું કીધું છે. હવે 14 અને 18 માં મોટી સંખ્યા કઈ છે, તો કે 18. તો અહીંયા આપણે 18 પર રાઉન્ડ કરવાનું. 11 અને 13 માં મોટી 13 સંખ્યા, 8 અને 18 માં 18 સંખ્યા મોટી, 16 અને 6 માં 16 છે એ મોટા છે, 1 અને 11 માં 11 મોટા છે, ત્યારબાદ 10 અને 11 માં 11 મોટા છે, 17 અને 7 માં 17 કેવા છે, મોટા, પછી 12 અને 8 આપેલા છે તો 12 મોટા છે, 19 અને 9 માં 19 મોટા છે,
उतारवानुं रहेशे। त्यार पछीना नेक्स्ट विडियोमां आपणे बधा फरीवार मळीशुं। थैंक यू।